આવેદન પત્ર આપીને ગુજરાત યુનિવર્સિટીમાં ધાર્મિક લાગણી દુભાય તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ક્યાંક રોલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે, કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ માંગ કરી હતી. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર એક ઘટના જે શનિવારના રોજ આપણે સૌને ધ્યાનમાં છે, આખા ગુજરાતની અંદર એક મોટો વિષય ઊભો કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર આટલી મોટી ઘટના, ગુજરાત યુનિવર્સિટી કે જે ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી કહેવાય તેની અંદર આટલી મોટી ઘટના બની છે, ત્યારે આ જે ઘટના બની તેને યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આજે તેને લઈને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર રહેતા હોય એની અંદર જ્યારે આવી ચૂક, મોટી ચૂક જે સુરક્ષાની ચૂક કહેવાય એ વારંવાર થતી હોય છે, આ અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તે અંગે આવેદનપત્ર આપેલું છે અને આજે ફરીથી જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે ફરીથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે વિષયને લઈને આવેદનપત્ર આપશે અને આ જે ઘટના ઘટી કે યુનિવર્સિટી પ્રશાસનની અંદર વિદ્યાર્થીઓ પર મારામારી કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે ઘટનાને સખત શબ્દોમાં વખોડે છે અને તેને લઈને રજૂઆત કરે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર હોસ્ટેલની અંદર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રહેતા હોય અને તેના પર પણ મારામારીનો હુમલો એ બંને પક્ષેથી થયો છે, પરંતુ કોઈ પણ પક્ષે થયો હોય પરંતુ યુનિવર્સિટી પ્રશાસન તેને સારી રીતે અને યોગ્ય રીતે તેનો જે યોગ્ય રીતે જે પગલાં લેવામાં આવતા હોય તે પગલાં લે તેવી માંગ વિદ્યાર્થી પરિષદ કરે છે. એ કાયદેસર જે પગલાં લેવાતા હોય બંને પક્ષ ઉપર એ પગલાં એ રીતે જે યુનિવર્સિટી પ્રશાસન તેના ઉપર જે કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરે. ઘટનાને લીધે જ્યાં જ્યાં લેપ્સીસ અમને દેખાયા છે એ લેપ્સીસને તરત જ દૂર કરવામાં આવ્યો છે અને અમુક એડમિનિસ્ટ્રેટિવ પગલાઓ લીધા છે. એમાં મેઇન તો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે ISA કહેવાય છે એમને ચેન્જ કરવામાં આવ્યો છે. એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવ્યો છે. સિક્યોરિટી લેપ્સીસ અમને બહુ દેખાયા એટલે સિક્યોરિટીની પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો. પણ સૌથી મોટો નિર્ણય આ હતો જે અટકાયેલો હતો કે ફાયર NOC નથી બિલ્ડિંગમાં, હવે અમને પરમ દિવસે જ ફાયર NOC મળી છે એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં, અને NRI હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ. એ સિવાય ઘણા બધા અમુક અમારા ડિસિઝન્સ હતા, જેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ વગેરે એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે, એટલે એ ભારતીય હોય કે વિદેશી હોય આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ એની આજની ડેડલાઇન છે. એ પણ અમે મોટો એક પગલો લીધો છે. આ આગ્રહ અમારો ઓલમોસ્ટ 2-3 મહિનાથી હતો જ કે જે ગાર્ડ્સની ક્વોલિટી છે એ ક્વોલિટી એકદમ સદ્દળ હોવી જોઈએ. સિક્યોરિટી ગાર્ડ્સને સિક્યોરિટી ગાર્ડનો જ આખો કામ હોય છે. હવે કોઈ બહારથી ટોળો આવે અને સિક્યોરિટી ગાર્ડ એને ચિહ્નિત ના કરીએ કે કેવું, તો અમારે ઉપર નેચરલી આ એક દુઃખદ આક્ષેપ આવે છે. સો એના લીધે ખાલી ફોરેન સ્ટુડન્ટ્સ માટે નહીં, ટોટલ ભારતીય સ્ટુડન્ટ્સ પણ જે તે બ્લોક્સમાં રહે છે બધા જ હોસ્ટેલ્સના બ્લોકમાં એક્સ આર્મી મેનની નિયુક્તિ કરાઈ છે. વિઝિટર્સ નોટ એલાઉડ એ મોટેથી અમે ત્યાં કહી બી દીધું છે. ફરીથી રિવાઇઝ કરીને બાહેધરી પણ ભરાવવામાં આવી છે સ્ટુડન્ટ્સ પાસેથી આ નવી હોસ્ટેલની એલોટમેન્ટના વખતે. એમાં પણ તાકીદ છે કે કોઈ પણ વિઝિટરને એ હોસ્ટેલની અંદર ના લઈ જઈ શકે, કોઈને મળવો હોય તો બહાર જ મળે.
અને અમુક ડિસિપ્લિનરી એક્શન્સ પણ એમાં નોંધાયા છે. એક કર્ફ્યુ ટાઈમિંગ પણ છે, પછી કેવી રીતે એક કલ્ચરલી સેન્સિટિવ સોસાયટીમાં એમની શું જવાબદારી છે એને પણ ચિહ્નિત કરવામાં આવ્યો છે. આવું બાંહેધરી પર એક અન્ડરટેકિંગ દરેક સ્ટુડન્ટ પાસેથી લેવામાં આવે છે. સૂચના અપાઈ જ ગઈ છે, કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય, એમના પૂજાના સ્થળમાં જાય, નહીં તો પોતપોતાના રૂમમાં કરે. અને એ ખાલી નમાઝ માટે નહીં, કોઈ પણ રિલિજનનો ડિસ્પ્લે ના કરે. અમદાવાદના નિકોલમાં પ્રસિદ્ધ મામાદેવ મંદિર એમસી